ગુજરાત સૌપ્રથમ આપણે પર પર જઈશું જઈને આપણે આ રીતના લખશું એટલે આપણી સામે આ રીતના એક પેજ ઓપન થશે પેજમાં પ્રથમ આપણે ક્લિક કરશું એટલે આરટી ની વેબસાઇટ ઓપન થશે દોસ્તો અંદર તમને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સ્કૂલ લીડ્સ એપ્લિકેશન સ્ટેટસ પ્રિન્ટ અને એડમિટ કાર્ડ આ રીતના પાંચ ઓપ્શન જોવા મળશે આ વસ્તુ ગુજરાતીમાં પણ તમને જોઈ શકો છો હવે આમાં લાગતા દસ્તાવેજોની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો રહેઠાણનો પુરાવો જેમાં નોટરી કરાવેલ ભાડા કરાર માન્ય ગણાશે નહીં પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ચાલશે બીજું વાલીનું જાતિનું પ્રમાણપત્ર જે સમાજ કલ્યાણ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપશ્રીને મળશે ગ્રામ પંચાયત અથવા તો હોસ્પિટલનું કે માતા પિતા કે વાલીનું નોટરાઈઝ સોગંદનામું કરેલ જન્મનું બાળકનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝનો કલર ફોટો વાલીની આવકનું પ્રમાણપત્ર જે ગઈ વખતે આપણે વાત કરેલી તે પ્રમાણે કે આવક એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ બીપીએલ ગ્રાહક હોય તો એમાં દર્શાવેલ આંખમાં આવતા હોય તો એ લાભાર્થીઓનો અંક ઝીરોથી થી વીસ વચ્ચે હોવો જોઈએ જાતિઓની વાત કરીએ તો સમાજ કલ્યાણ અધિકારીના થ્રુ પાસ થયેલો વિમુક્ત જનજાતિ કે વિચરિત જાતિ માટે આ લાગુ પડશે બાકી અનાથ બાકા અનાથ બાળક સંભાળ શાસન જોડાદોળ બાળક બાલગૃહના બાળક બાળ મજૂર આ બધા જ બાળકો માટે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર જોઈશે સેરેબલી ખાસ જરૂરિયાતવાળા બાળકો એઆરટી સારવાર લેતા બાળકો આના માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂરી છે ખાસ કરીને આપણા શહીદ થયેલ જવાનના બાળકો માટે સંબંધિત ખાતાના સક્ષમ અધિકારનો દાખલો લઈ એ બાળકને આરટીમાં એડમિશન મળી શકે છે અને જો સંતાનમાં એક અને માત્ર એક ડિગ્રી હોય તો તેવી કેટેગરી માટે નગરપાલિકા વિસ્તારમાંથી સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો દાખલો જોઈશે બાકી તમને ખબર જ છે આગળ તો બાળકનું આધાર કાર્ડ વાલીનું આધાર કાર્ડ અને બેંકની ડિટેલ કે જે બાળક કે વાલી બેમાંથી કોઈ એકની પણ બેંકની ડિટેલ ચાલશે તો આ હતા આપણી પાસે આવશ્યક દસ્તાવેજો કે જેની જરૂર તમને આવતીકાલથી ભરાયેલ ફોર્મ માટે પડશે આ બધા જ ડોક્યુમેન્ટ જરૂરી નથી આમાં લાગતા તમને જે જરૂરી તે ખાસ કરીને રહેઠાણનો પુરાવો છે ફોટોગ્રાફ છે આધાર કાર્ડ છે જો જાતિ લાગુ પડતી હોય જાતિનો દાખલો છે જન્મનો પ્રમાણપત્ર છે બાકી બીજા બધા જે ડોક્યુમેન્ટ તમને દસ્તાવેજ બતાવ્યા તે અલગ અલગ બાળક માટે લાગુ પડે અમારા આવી ગયા પછી જ્યારે તમે ફોર્મ ભરી દેશો અને શાળાની પસંદગી કરવાની આવશે તો કઈ રીતના કરવી તો આરટી ડોટ ઓઆરપી ગુજરાત ડોટ કોમની વેબસાઇટ ખોલીને શાળાની યાદી પર ક્લિક કરતા તમારી સાથે બધી જ શાળાઓની લિસ્ટ આવશે તેમાં સૌ પ્રથમ તમે તમારો જિલ્લો પસંદ કરશો જિલ્લો પસંદ થઈ ગયા પછી તમારો જે તાલુકો લાગતો હોય તે તાલુકાની તમારે પસંદગી કરવાની રહેશે હું અહીં મારી શાળાનું ઉદાહરણ આપીને તમને બતાવું છું હવે તમારી પસંદગીમાં તમારો વોર્ડ જે આવતો હોય તે વોર્ડ તમારે અંદર નાખવાનો રહેશે એ વોર્ડ નાખ્યા પછી શાળાનો ડાયસ નંબર હવે ડાયસ નંબર તમને કદાચ ન ખ્યાલ હોય તો તમારી આજુબાજુમાં આવેલ શાળાના થ્રુ તમે જે તમને પસંદ હોય તે શાળાનો ડાયસ નંબર મેળવી શકો છો અથવા તો એ ગુજરાત ડોટ ઓઆરજી પર પણ તમે એસએસએ ગુજરાત પરથી પણ તમે આ ડાયસ નંબર મેળવી શકો છો જેવો તમે વાયર્સ નંબર નાખીને સર્ચ કરશો એ સ્કૂલની વિગત આવી જશે જે વિગત જોઈને તમે એને સિલેક્ટ કરી શકો છો વાલી મિત્રો આગળ આપણે કેટલાક બીજા પ્રશ્નોની વાત કરીએ તો અમારી સમક્ષ એવા પ્રશ્નો પણ આવ્યા કે ડોટ ઓઆરપી ગુજરાત પર આપેલા છે કે આરટી હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે કે કેમ તો આરટી હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર ત્યારે જ હોય છે જ્યારે એ બાળકનું પ્રવેશના પુરાવા અથવા તો આવકનો દાખલો કે કોઈ પણ એવી વસ્તુ જે ખોટી તમે આપી છે જે નિયમને અનુસાર નથી તો અને તો જ એ રદ પ્રવેશ તમારો રદ થાય છે એકમાત્ર દીકરીના કિસ્સામાં માતા પિતા દ્વારા એક જ દીકરી જન્મેલી હોય અને એને જ એકમાત્ર દીકરી ગણાશે આવી દીકરીના જન્મ પહેલા કે ત્યારબાદ કોઈ બી બીજો સંતાન એટલે કે દીકરો કે દીકરીનો જન્મ થવાયેલો હોવો જોઈએ નહીં એક દીકરીનો મતલબ એવો નથી કે છોકરો હોય તો ચાલે ફક્ત એક જ દીકરી અને આ નિયમનો લાભ આપવામાં ત્યારે જ આવશે જો કોઈ સંતાનનો જન્મ થયેલો તે પ્રસંગે આ નિયમ ના હેઠળ લીધેલ નાળા કેસાઈ પરત કરવાની રહેશે આવી ડીકરીના જન્મ પહેલા કે ત્યાર બાદ કોઈ દીકરો જન્મ થયેલો હોવો જોઈએ નહીં અને જો આ નિયમો હેઠળ આ લાભ આપવામાં આવે ત્યાર બાદ જો કોઈ સંતાનનો જન્મ થયેલ હોય તે પ્રસંગે આ નિયમો હેઠળ લીધેલ નાળા કેસાઈ પરત કરવાની રહેશે એટલે યાદ રાખજો ડિગ્રીનું એડમિશન લઈ લીધા પછી ભવિષ્યમાં તમારે બીજી કોઈ પણ બાળક જન્મે તો તમારા એ ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ એનો પ્રવેશ રદ થઈ જાય છે એટલે જે શાળામાં સામે તે વિદ્યાર્થી તરીકે ભણાવતો હોય તે રીતે તેને પછી ફી ચૂકવવી પ્રવેશ ચાલુ રાખી પુરાવા તરીકે ગુજરાત સ્ટેમ્પ એક્ટ પ્રમાણે ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો હોવો જોઈએ જે ગુજરાત સ્ટેમ્પ એક્ટ ઓગણીસો અઠ્ઠાવન મુજબ હોય નોટોરાઈઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં યાદ રાખજો આવા જ બાકીના પ્રશ્નોના ઉત્તરો જાણવા માટે જોતા રહો સમાચાર